तो वैक्सीनेशन ना बीजा तबक्कानो प्रारंभ ठेर ठेर थई चुक्यो छे। जो बात राजकोट नी करवामां आवे तो राजकोट मां पण लोको मां उत्साह जोवा मळी रह्यो छे वैक्सीनेशन ने लईने। त्यारे स्वामीनारायण सुप्रदाना संतो पण वैक्सीन लेवा माटे पहोंच्या छे। जी हां, जलाराम हॉस्पिटल खाते वैक्सीनेशन सेंटर खाते वैक्सीन लेवा माटे संतो पहोंच्या छे। आ उपरांत राज्यसभाना पूर्व सांसद स्वर्गस्थ अभय भारद्वाजना पत्नी अलकाबहेन भारद्वाजे पण वैक्सीनेशन सेंटर पर पहोंची वैक्सीन लीधी छे। ત્યારે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયેલા છે। મોહિત, વેક્સિનેશનના બીજા જે અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝન અને કોમોર્બિડ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે, કયા પ્રકારનું આયોજન છે અને કેટલો ઉત્સાહ છે? દીપાલી, વહેલી સવારથી જે સિનિયર સિટીઝનો છે તે અલગ અલગ જે સેન્ટરો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી છે તે વેક્સિન લેવા માટે પહોંચ્યા છે। અત્યારે હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે રાજકોટની જે જલારામ હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં પણ અનેક જે સિનિયર સિટીઝન છે તેમના દ્વારા વેક્સિન છે તે લેવામાં આવી રહી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેઓ પણ વેક્સિન લેવા માટે પહોંચ્યા છે અને આ ઉપરાંત જે સિનિયર સિટીઝનો છે તે વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી આ એકમાત્ર સેન્ટર પર 40 થી વધારે લોકોએ વેક્સિન છે તે અત્યાર સુધીમાં લઈ લીધી છે અને તેમાં જે રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ અભયભાઈ ભારદ્વાજ છે તેમના પત્ની અલકાબેને પણ વેક્સિન લીધી છે। આ ઉપરાંત જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે તેમને પણ વેક્સિન લીધી છે એટલે અને અન્ય લોકોને પણ તેઓ સંદેશો આપી રહ્યા છે કે આ વેક્સિન છે તે ખૂબ જ સુરક્ષિત છે। આપણે જે લોકોએ વેક્સિન લીધી છે તેની સાથે આપણે વાત કરીશું। ગુણુભાઈ, શું કહેશો? આપે વેક્સિન લીધી છે, બીજા લોકોને શું અપીલ કરશો? વેક્સિન લેવાથી એની કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં। વેક્સિન લેવાથી આપણી કોરોનામાં જે મહામારીમાં જિંદગી વધુ આપણી સારી બને છે એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી। અગાઉ પણ મને કોરોના આવેલ ત્યારે પણ કાંઈ થયું નહોતું। તો આજે સમગ્ર દેશના લોકોને વિનંતી કે સૌ વેક્સિન લ્યો, આપણી શરીરની જિંદગીની સેફટી કરો, કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં અને સરકાર દ્વારા જે વેક્સિનનું બધાને આહવાન કરે છે એનો સૌ લાભ લેવી મારી સામે નમ્ર વિનંતી। સ્પષ્ટપણે તમામ લોકોને લાભ લેવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે। અહીં બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેમને વેક્સિન લઈ લીધી છે અને અત્યારે તેઓ જે 30 મિનિટ જે ગાઈડલાઈન પ્રમાણે 30 મિનિટ તેમને પ્રતીક્ષાલયમાં બેસવું પડે છે તેની પ્રતીક્ષા છે તે કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ સંતો અપૂર્વમુનિ સ્વામી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સ્વામીજી, વેક્સિન લઈ લીધી છે, અન્ય લોકોને શું અપીલ કરશો? ખાસ આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડીલ સંતોએ વેક્સિન ગ્રહણ કરી છે, કોઈને કોઈ પ્રકારની તકલીફ નથી અને ખાસ પ્રધાનમંત્રીશ્રીએ પણ ગ્રહણ કરી છે, તમામ સંતો પણ લેવાના છે અને વિશ્વના અનેક લોકો પણ આ વેક્સિન મંગાવી રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે, તો આપણે સૌ કોઈએ પણ શંકા રાખ્યા વગર આ કાર્યક્રમમાં પ્રેમથી જોડાવવું જોઈએ, સ્વસ્થ ભારતીય રહીએ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ વેક્સિનેશનના પ્રોગ્રામ દ્વારા। કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને વડીલ સંતો છે તેમને પણ આ વેક્સિન છે તે લીધી છે અને અન્ય લોકોને પણ અપીલ કરવા માં આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનર નંદાણી સર છે। સર, વેક્સિનેશનનો બીજા તબક્કાનો પ્રારંભ થયો છે, કઈ રીતની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકામાં ગોઠવવામાં આવી છે? આજરોજ જે લોકોને 60 વર્ષ ચાલી રહ્યા છે અથવા 60 વર્ષથી ઉપરના છે તેમજ 45 થી 60 વર્ષની વચ્ચે જેને કોમોર્બિડિટી છે જેવી કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર, તે લોકોને વેક્સિનનો ફર્સ્ટ ડોઝ આજે આપવાનું શરૂ થઈ ગયું છે। કેટલા સેન્ટરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે? રાજકોટ મહાનગરપાલિકાના 21 અર્બન હેલ્થ સેન્ટર તેમજ ગવર્મેન્ટની આપણી 2 હોસ્પિટલ ઉપરાંત 7 ખાનગી હોસ્પિટલમાં આ વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલી છે। સ્પષ્ટપણે જે અલગ અલગ સેન્ટરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને એક પ્રકારનો ઉત્સાહ છે તે સિનિયર સિટીઝનોમાં જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ લોકો વેક્સિન લે છે, કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન થઈ હોવાનો પણ સૌ કોઈ દાવો કરી રહ્યા છે અને આજે જ્યારે વેક્સિનેશનનો બીજા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટવાસીઓમાં જરૂરથી એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી જી, ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં પણ સાધુ સંતો જે સ્વામિનારાયણ સંપ્રદાયના છે તેઓ પણ વેક્સિન લેવા માટે પહોંચ્યા અને સાથે વેક્સિન લીધા બાદ તેમણે લોકોને પણ વેક્સિનેશન માટે આગળ આવવા માટે અપીલ કરી છે।